આપને બતાવી રહ્યા છે જુઓ સુરતના અનેક વિસ્તારોમાં કઈ રીતે પાણી ઘૂસી ચુક્યા છે જાહેર માર્ગો પાણીથી તરબોળ દેખાઈ રહ્યા છે સુરતનો આકાશી નજારો અને એક તરફ ખાડીના પૂરથી આ પાણીનો ભરાવો થયો છે ખાડીના પૂરને કારણે તમામ જગ્યા પર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે લોકોનું જનજીવન ખાસું પ્રભાવિત થયું છે સુરતનો આ આકાશી નજારો જાણે બારે ખાંગા થયા હોય તેમ ખાડીનું પાણી લોકોના ઘર સુધી ઘૂસી ચૂક્યું છે સુરતના માંગરોળમાં સિયાલજ ગામે કીમ નદીના પાણી ફરી વળ્યા છે સિયાલજ ગામે જતા માર્ગ પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો બોલાવ કઠોદરા સિયાલજ વડોલી ઉમરાછી આ ગામ સંપર્ક વિહોણા થયા છે નદીના પાણી ફરી વળતા સ્થાનિકોની હાલત કફોડી બની છે માલધારીના પરિવારો રોડ પર આવી ગયા છે મજબૂર બન્યા છે તંત્ર અસરગ્રસ્ત લોકોની મુલાકાત પણ ન લેતા લોકોમાં રોષ વ્યાપ્યો છે માંગરોળ સુરતના આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે લોકોની કઈ રીતે હાલાકી વધી છે તે આપ જુઓ તમામ જગ્યા પર પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે રસ્તાઓ પર પાણી છે અને નદીના પાણી આસપાસ પહોંચી ચૂક્યા છે શિયાલજ વડોલી ઉમરાચી આ ગામનો સંપર્ક કપાયો છે તો સુરતના ખાડીમાં પૂરને કારણે હાલાકી સર્જાય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા ખાડીના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી અસરગ્રસ્ત લોકોને મદદ મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી ઇમરજન્સી હોય તેવી સ્થિતિમાં સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તેઓ પોતે અનેક સ્થળની મુલાકાતે ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તે અને તેમની ટીમ દ્વારા શું પ્રયત્ન કરવામાં આવી શકે સ્થિતિને લઈને દિશા નિર્દેશ પણ જારી કરવામાં આવ્યા છે તમામ બાબતોનો તાગ મેળવવામાં આવ્યો હતો